વિષય નામના મૂળ તત્વો એમાં લાસ્ટ લેક્ચર ની અંદર પ્રકરણ નંબર 4 ભાગ 2 ની અંદર ચોથું પ્રકરણ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એમાં આપણે તુલનાત્મક પત્રકો વિશે વાત કરતા હતા તો તુલનાત્મક પત્રકોનું માળખું કેવી રીતે બને એની ચર્ચા છેલ્લા લેક્ચર ની અંદર આપણે કરી હતી તો હવે તુલનાત્મક પત્રકનું માળખું નફા નુકસાન વિવેકાનંદ લિમિટેડ 31/3/16 અને 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષ નફા નુકસાન ના પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાન નું પત્રક બનાવવાનું તમને 16 અને 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષ નફા નુકસાન તુલનાત્મક પત્રક એને એક આપી દઈએ વિવેકાનંદ લિમિટેડનું તારીખ 31/3/16 અને તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું તુલનાત્મક પત્રક નફા નુકસાનનું તુલનાત્મક પત્રક હવે અહીંયા આપણે ખાના દોરવાના છે 6 કોલમ પહેલું કોલમ એટલે વિગત ત્યાર પછી નોંધ નંબર બીજું કોલમ નોંધ નંબર ત્રીજું કોલમ એટલે પાછલું વર્ષ તો અહીંયા પાછલું વર્ષ એટલે 2016 અને ચાલુ વર્ષ એટલે 17 તો પાછલું વર્ષ એટલે 31/3/16 એ રૂપિયામાં અને 31/3/17 એ રૂપિયામાં અને એના પછી વધારો કે ઘટાડો રૂપિયામાં અને છેલ્લું કોલમ વધારો કે ઘટાડો ટકામાં બરાબર આ રીતે 6 કોલમ દોરવાના છે આપણે કોલમના ક્રમ આપી દે વિગતને નંબર 1 નોંધ નંબરને નંબર 2 પાછલું વર્ષ એટલે નંબર 3 ચાલુ વર્ષ એટલે નંબર 4 અને વધારો કે ઘટાડો રૂપિયામાં એટલે નંબર 5 એ પાંચમું કોલમ આપણે કેવી રીતે મળે તો કે ચોથા કોલમમાંથી ત્રીજું કોલમ બાદ કરવાનું 4-3 અને છઠ્ઠું કોલમ છેલ્લું કોલમ એટલે પાંચમું કોલમ ભાગ્યા ત્રીજું કોલમ એને ગુણ્યા 100 એટલે જેટલો વધારો કે ઘટાડો થયો હોય એ પાછલા વર્ષના આધારે વધારો કે ઘટાડો હોય બરાબર એટલે અહીંયા કુલ વધારો કે ઘટાડો એને ભાગ્યા પાછલું વર્ષ ગુણ્યા 100 કરો એટલે કેટલા ટકા વધારો કે ઘટાડો થયો એ તમને મળે તો હવે આપણે રકમ જોઈએ
तो रकम नी अंदर અહીંયા ખાસ ધ્યાન રાખવાનો રકમ ની અંદર જો તમને 2017 નું વર્ષ પહેલા આપેલું છે અને 2016 નું વર્ષ પછી આપેલું છે રકમ ની અંદર પણ રકમ ની અંદર પહેલા 16 અને 17 આપેલું નથી 17 અને 16 છે પહેલા ચાલુ વર્ષ છે અને પછી પાછલું વર્ષ છે પણ જ્યારે પણ આપણે દાખલામાં જવાબ કરીએ છીએ ત્યારે હંમેશા પહેલા પાછલું વર્ષ મૂકવાનું અને પછી ચાલુ વર્ષ મૂકવાનું આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમને જે વિગત આપેલી છે વિગત જોઈએ એક પછી એક કે સૌથી પહેલા તમને આપેલું છે વેચાણની ઉપજો જો વેચાણની ઉપજો તો આપણું સૌથી પહેલા નંબરનું કોલમની અંદર સૌથી પહેલો ક્રમ આપતા હતા આપણે વેચાણની ઉપજ વેચાણની ઉપજ આ લખતા હતા બરાબર એને નોન નંબર આપણે એક આપતા હતા ત્યાર પછી તમને વેચાણની ઉપજો 2017 માં 16 લાખ અને 16 માં 14 લાખ તો 16 ની અંદર 17 માં તમને 16 લાખ તો પહેલા 17 માં 16 લાખ આ ધ્યાન રાખવાનું આ રકમ મૂકવામાં ભૂલ ના થાય પહેલા 17 આપેલું છે એની અહીંયા મૂકવાની અને 16 ની 16 માં 14 લાખ એ 14 લાખ આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે અહીંયા રકમ મૂકવામાં ભૂલ ના થવી જોઈએ પહેલા 16 ની રકમ મૂકવાની પછી 17 ની રકમ મૂકવાની જો રકમ ની અંદર પહેલા 17 ની આપેલી છે અને પછી 16 ની આપેલી છે પણ આપણે અહીંયા પહેલા હંમેશા પાછલા વર્ષની રકમ મૂકવાની છે અને પછી જ ચાલુ વર્ષની રકમ મૂકવાની છે ત્યાર પછી આગળ રકમ આપેલું છે અન્ય આવકો તો બીજું આપણું બીજું સ્ટેપ હતું અન્ય ઉપજો અથવા અન્ય આવકો અન્ય આવકો અન્ય આવકોને નોટ નંબર 2 આપતા હતા 16 ની અંદર અન્ય આવકો 2,50,000 અને 17 ની અંદર અન્ય આવકો 3,00,000 છે 3,00,000 હવે અહીંયા ત્રીજું સ્ટેપ એટલે વેચાણની ઉપજો અને અન્ય આવકો એ બંનેનો સરવાળો કરશો એટલે તમને ત્રીજું સ્ટેપ મળશે કુલ આવકો કુલ આવકો એમાં શું થશે 1+2 એટલે પહેલા અને બીજાનો સરવાળો તો અહીંયા તમારે શું કરવાનું છે સરવાળો તો આ બંનેનો સરવાળો કરશો એટલે 14,15,000 અને 16,50,000 અને 16, 17, 18, 19 લાખ બરાબર ત્યાર પછી તમને ચોથું કોલમ નંબર 4 એ છે ખર્ચાઓ ખર્ચાઓની અંદર તમને સીધા જ ખર્ચાઓ આપી દીધા છે અહીંયા કોઈ ખર્ચાની અંદર પેટા ખર્ચાઓ આપેલા નથી એટલે ખર્ચાઓ આપેલા છે તમને 7,20,000 અને 9,60,000 7,20,000 અને 9,60,000 2017 માં 9,60,000 આ તમને કુલ ખર્ચાઓ આપેલા છે તો હવે કુલ આવકોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરશો ખર્ચાઓ તો તમને આપી દીધા છે બરાબર તો હવે ખર્ચાઓને શું કરવાના બસ એટલે પાંચમું સ્ટેપ તમને મળશે શું મળશે આવક વેરા પહેલાનો નફો આવક વેરા પહેલાનો નફો આવક વેરા પહેલાનો નફો કેવી રીતે મળે તો કે ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ આવકોમાંથી ખર્ચાઓ બાદ કરો ત્રીજામાંથી ચોથું બાદ કરો 3-4 તો કુલ આવકો થી એમાંથી કુલ ખર્ચાઓ શું કરવાના છે બાદ કરવાના છે તો આ કુલ આવકો માંથી ખર્ચાઓ બાદ કરશો એટલે તમને અહીંયા જે મળશે એ આવક વેરા પહેલાનો નફો મળશે 16,50,000 માંથી 7,20,000 જાય એટલે 9,30,000 બનશે અને 19,00,000 માંથી 9,60,000 જાય એટલે 9,40,000 બનશે
અહીંયા તમને રકમ ની અંદર આવક વેરો કે એવું કઈ કીધું નથી, એટલે આ જે આવક વેરા પહેલા નો નફો આવ્યો એ જ તમારો છેલ્લો નફો થઈ ગયો નફા નુકસાન ખાતાનો. હવે એની અંદર બીજી કોઈ વિગત આવવાની નથી, તો અહીંયા છેલ્લે અહીંયા આને પૂરું કરી દેવાનું અને આટલી રકમ તમને આપેલી હતી. હવે જે આખું કોલમ જે છે અગત્યનું છે એ વધારો કે ઘટાડો રૂપિયાની અંદર અહીંયા શોધવાનું છે. પાંચમું કોલમ અને છઠ્ઠું કોલમ જે છે એ તમારું અગત્યનું કોલમ છે. તો પાંચમું કોલમ એટલે ચોથા કોલમમાંથી ત્રીજું કોલમ બાદ કરો, 16 લાખમાંથી 14 લાખ બાદ થાય એટલે તમને મળશે 2 લાખ રૂપિયા.2 લાખ ને 50 હજાર એટલે 2 લાખ ને 50 હજાર 2 લાખ 50 હજાર અને પછી અહીંયા 19 લાખ માંથી 16 લાખ 50 હજાર 19 માંથી 16 લાખ 50 હજાર એટલે 2 લાખ ને 50 હજાર 2 લાખ 50 હજાર આનો સરવાળો કરો 2 લાખ ને 50 હજાર રસ્તા બરાબર અહીંયા 9 લાખ 60 હજાર માંથી 7 લાખ 20 હજાર જાય ખર્ચાઓ 9 લાખ 60 હજાર હતા 2000 17 વર્ષમાં 2016 માંથી 7 લાખ ને 20 હજાર 9 લાખ 60 હજાર માંથી 7 લાખ 20 હજાર જાય એલસીની અંદર કરશો એટલે 2 લાખ ને 40 હજાર 2 લાખ 40 હજાર. અને છેલ્લા કોલમની અંદર એટલે કે આવકવેરા પહેલાનો નફો એ 9 લાખ 40 હજાર છે, એમાંથી 9 લાખ 30 હજાર થાય એટલે વધશે 10 હજાર રૂપિયા. અહીંયા જો 2 લાખ 50 હજાર માંથી 2 લાખ 40 હજાર જશે કુલ આવક માંથી ખર્ચાઓ એટલે 10 હજાર જ વધશે બરાબર. તો એકદમ સિમ્પલ રીત છે મિત્રો, સરળ રીત છે, જો સમજાય તો એકદમ સરળ છે. તો અહીંયા નેક્સ્ટ તમને આગળ એના પછી વધારો કે ઘટાડો ટકાવારીમાં સમજો, વધારો કે ઘટાડો ટકાવારીમાં તો આપણે એની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા વેચાણ ની ઉપજ, તો અહીંયા તમે લખી શકો વેચાણ ની ઉપજ, એમાં છેલ્લા કોલમનો વધારો કે ઘટાડો ટકાવારીમાં કરવો છે તો એમાં પહેલા પાંચમું કોલમ, પાંચમા કોલમમાં કેટલા હતા 2 લાખ રૂપિયાની વેચાણની ઉપજ હતી 2 લાખ, એને ભાગ્યા ત્રીજું કોલમ એટલે 14 લાખ, એને ગુણ્યા 100 એટલે એનો જવાબ મળશે તમને. તો અહીંયા 2 લાખ ભાગ્યા 14 લાખ ગુણ્યા 100 તો એ જવાબ એ કેલ્ક્યુલેટર ની અંદર કરશો એટલે 14.29 જવાબ આવશે. અહીંયા આવશે 14.29 ટકા, ઉપર ટકામાં લખેલું છે અહીંયા એટલે અહીંયા 62% કરવાની જરૂર નથી બરાબર. ખબર પડી સમજાણ, અન્ય ઉપજો વેચાણની ઉપજો કેવી રીતે મળી ટકાવારીમાં ફેરફાર, તો કે 2 લાખ ભાગ્યા 14 લાખ એટલે 14.29 ટકા. તો હવે આની સરખામણીમાં એટલે કે ચાલુ વર્ષની સરખામણીમાં પાછલા વર્ષની જે વેચાણની ઉપજ હતી એના કરતા 14.29% વધારો થયો છે એટલે 14 લાખના 14.29% વધારો કરો એટલે તમને 2 લાખ મળે. કેટલા મળે? 2 લાખ. 14 લાખ ગુણ્યા 14.29% એમ કરશો એટલે તમને એટલો વધારો જોવા મળશે બરાબર. પાછલા વર્ષની સરખામણીમાં એટલો ટકાવારીનો વધારો દર્શાવે છે. એવી જ રીતે અન્ય આવકો જુઓ, તો અન્ય આવકો અન્ય આવકોનો વધારો કે ઘટાડો કેવી રીતે મળશે? તો અન્ય આવકોમાં પહેલા કયું કોલમ લેવાનું? અહીંયા જો પાંચમું કોલમ, પાંચમા કોલમની અંદર કેટલા છે? 50 હજાર
तो पांचवा कॉलम में अंदर 50,000 से 50,000 मुकवाना है, एने भागिया त्रीजू कॉलम એટલે આ 250,000, તો પાંચમું ભાગ્યા ત્રીજું એટલે પાંચમું 50,000, એને ભાગ્યા 250,000, એને ગુણ્યા 100, એટલે અહીંયા જવાબ આવ્યો તો 14.29%, અને અહીંયા હવે એલસી ની અંદર તમે ભાગાકાર કરશો એટલે 1, 1, 1, 1, 25, 2, 50, 2 એટલે ટકાવારી આવશે 20, કેટલી આવશે 20%, 20% નો વધારો જોવા મળે છે, બરાબર. 2016 ની વર્ષની સરખામણીએ 2017માં અન્ય આવકોમાં 20% નો વધારો જોવા મળ્યો છે. સમજાણો કેટલા ટકાનો વધારો જોવા મળ્યો? 20%, એટલે 2,25,000 ગુણ્યા 20% કરો એટલે તમને 3,00,000 મળ્યો, આટલો 50,000 નો વધારો મળ્યો, બરાબર. તો અહીંયા અન્ય ઉપજો પછી કુલ આવકોમાં ટકાવારી વધારો કેટલો? તો અહીંયા કુલ આવકો એટલે તમને કુલ આવકો જે છે એનો વધારો કે ઘટાડો ટકાવારી ની અંદર મળશે. કેલ્ક્યુલેટર ની અંદર તમે કરશો 2,50,000 ગુણ્યા 100 ભાગ્યા 16,50,000 એટલે તમને જવાબ મળશે 15.15%. તો અહીંયા આવશે 15.15. જો અહીંયા પછી સરવાળો નક કરવામાં ધ્યાન રાખજો, છેલ્લા કોલમ ની અંદર ફરજિયાત આ સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો છે, બરાબર. પછી એવું ના થાય કે અહીંયા સરવાળો બધામાં કરીએ છીએ તો 14.29+20 એટલે 20 ને 10 = 34.29 એમ થાય, અને હંમેશા ટકાવારી એ સૂત્ર મુજબ જ કરવાની છે. આ ધ્યાન રાખવાનું. ત્યાર પછી તમને ખર્ચાઓ તો ખર્ચાઓ ની અંદર ધ્યાનથી જોઈ લો. ખર્ચાઓ પાંચમું કોલમ કેટલું છે? 2,40,000 એને ભાગ્યા ત્રીજું કોલમ 7,20,000 એને ગુણ્યા 100. કેલ્ક્યુલેટર ની અંદર તમે કરશો તો 2,40,000 ભાગ્યા 7,20,000 એટલે એનો જવાબ આવશે 33.33%. તો અહીંયા જવાબ આવશે 33.33. તો આ જે છે એ તમારો જવાબ છે 33.33. ત્યાર પછી નેક્સ્ટ છેલ્લો સ્ટેપ એટલે આવક વેરા પહેલાનો નફો. તો એની ગણતરી આપણે કરીએ તો અહીંયા આવક વેરા પહેલાનો નફો એમાં વધારો કે ઘટાડો ટકાવારીમાં શોધવો છે. તો સૌથી પહેલા પાંચમું કોલમ આવો ફેરા પહેલાના નફાનું પાંચમું કોલમ એટલે 10,000 એને ભાગ્યા ત્રીજું કોલમ એટલે 9,30,000 એને ગુણ્યા 100. તો અહીંયા તમને જે એલસી ની અંદર જવાબ મળશે એ કેલ્ક્યુલેટર નો જવાબ હશે 1.08. અહીંયા આવો પેરા પહેલાનો નફો એટલે 1.08%. અહીંયા 65% લખવાની જરૂર છે ને. તો મિત્રો એકદમ સરળ છે. અહીંયા જો તમે
तो यहाँ वेचाणी उपजो अन्य उपजो अने कुल खर्चाओ कुल आवको अने कुल खर्चाओ अने आवक वेरा पहेलानो नफो तो एकदम सरल रीते तमे अहीं गणी शके छो बराबर अने पांचमुं स्टेप अने छठ्ठुं स्टेप केवी रीते मळे तो पांचमुं स्टेप तो वधारो के घटाड़ो रूपियामां करवानो छे तो वधारो के घटाड़ो रूपियामां केवी रीते थाय तो के चौथा कॉलममांथी त्रीजुं कॉलम बाद करवानो छे चौथू कॉलम એટલે ચાલુ વર્ષ અને ત્રીજું કોલમ એટલે પાછલું વર્ષ ચાલુ વર્ષમાંથી પાછલું વર્ષ બાદ કરો એટલે વર્ષ દરમિયાનનો વધારો કે ઘટાડો તમને રૂપિયાની અંદર મળે જ્યારે વધારો કે ઘટાડો ટકાવારીની અંદર શોધવો છે તો વધારો કે ઘટાડો ટકાવારીમાં કેવી રીતે મળે તો કે જે તમારો વધારો કે ઘટાડો રૂપિયામાં આવ્યો હોય તેમ પાછલા વર્ષોને ભાગતા અને ગુણ્યા 100 કરતા તમને શું કરે છે વધારો કે ઘટાડો ટકાવારીમાં મળે છે તો અહીંયા એવી રીતે જેટલી વિગત આપેલી છે બધાના કોલમ ભરેલા છે અહીંયા તમને આવક વેરો આપેલો નથી એટલે આપણે જે પાંચમું સ્ટેપ હતું ત્યાં જ દાખલો પૂર્ણ થઈ જાય છે પરંતુ જો દાખલાની અંદર આ દાખલાની અંદર તમને એવું કીધું હોત કે આવક વેરાનો દર 30% છે તો આવક વેરાનો દર જે છે એ 30% જે નફો આવે એના 30% 20% 15% જે ટકા કીધા હોય એ અહીંયા કરવાના અને એના બાદનો જે નફો આવે એ આવક વેરા બાદનો નફો ગણાય છે માની લો કે ઉદાહરણ નંબર 2 ની અંદર તમને આપેલું છે દાખલો એ જ છે બરાબર એમાં તમને આવક વેરાનો દર આપેલો છે આ જ રકમની અંદર તમને આવક વેરાનો દર કહી દીધો 30% હતો તો તમે દાખલાનો જવાબ કેવી રીતે મેળવશો આ જ રકમની અંદર તમને કીધું કે આવક વેરાનો દર 30% હતો તો આ જ કોલમ દોરવાના છે આટલા જ વિગતના ખાતા દોરવાના છે પણ અહીંયા છેલ્લે જે નફો આવે છે એની અંદરથી શું કરવાનું છે આવક વેરો બાદ કરવાનો છે અહીંયા પાંચમા પછી છઠ્ઠું સ્ટેપ એ છઠ્ઠું સ્ટેપ આવશે તમારું આવક વેરો 30% બાદ આવક વેરો 30% તો એ 30% કોના કરવાના છે તો 30% એ નફાના 30% કરવાના છે આજે નફો આવ્યો છે એના 30% અહીંયા કરવાના છે તો 30% નફાના કરવાના એટલે 9,30,000 ના 30% કરશો બાદ કરશો એટલે 2,79,000 આવશે આમાંથી 2,79,000 તમારે 30% એટલે બાદ કરવાના છે અહીંયા 9,40,000 ના 30% કરશો એટલે 2,82,000 આવશે એ બાદ કરવાનું છે અને 10,000 ના 30% એટલે 3,000 આવશે એ તમારે બાદ કરવાનું છે 79,280 માંથી 2,79,000 જાય એટલે 3,000 વધે અને છેલ્લે એ નંબર 7 આ તમે બાદ કરશો એટલે તમને છેલ્લા કોલમ ની અંદર મળશે આવક વેરા પછીનો નફો આવક વેરા પછીનો નફો આવક વેરા પછીનો નફો કેવી રીતે મળે તો કે છઠ્ઠા કોલમ પાંચમા કોલમમાંથી છઠ્ઠું કોલમ બાદ કરો 5-6 એટલે પાંચમું કોલમ અહીંયા હતું જે એમાંથી છઠ્ઠું કોલમ બાદ કરશો એટલે રકમ મળશે તમને 6,51,000 9,40,000 માંથી 2,82 બાદ કરો 6,58,000 અને 10,000 માંથી 3 બાદ કરો 7,000 અને છેલ્લું જે છે એ ટકાવારીમાં વધારો કે ઘટાડો એ તમારે આ સૂત્રની મદદથી શોધવાનું છે કે પાંચમા કોલમ ભાગ્યા ત્રીજું કોલમ એટલે 3,000 ભાગ્યા 2,90,000 89,000 ગુણ્યા 100 3,000 ભાગ્યા 89,000 ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 1.08 કેલ્ક્યુલેટરની અંદર કરશો એટલે એટલો જ આવશે ત્યાર પછી અહીંયા છેલ્લા કોલમની અંદર પણ ટકાવારી તો 7,000
ભાગ્યા 651000 ગુણ્યા 100 એટલે 1.08. મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા ત્રણ ની અંદર ટકાવારીમાં વધારો કે ઘટાડો સરખો આવે. ક્યારે સરખો આવે? જ્યારે બંને વર્ષની અંદર 16 અને 17 બંને વર્ષની અંદર આવક વેરાનો દર સરખો હોય ત્યારે હંમેશા છેલ્લી ત્રણ ટકાવારી કેવી આવશે? સરખી જ આવશે. આ યાદ રાખવાનું છે. તો આ જો આવક વેરાનો દર આપેલો હોય ત્યારે કઈ રીતે તુલનાત્મક પત્રક બનાવાય અને આવક વેરાનો દર ના આપેલો હોય ત્યારે કેવી રીતે બનાવાય? એકદમ સિમ્પલ હતું. સૌથી પહેલા બે વર્ષ મૂકી દેવાના છે, પછી વધારો કે ઘટાડો રૂપિયામાં, અને છેલ્લે વધારો કે ઘટાડો ટકાવારીમાં દર્શાવવાનું છે. તો આ એક સિમ્પલ રીતે એક અપેક્ષાનું પત્રક આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર સંપૂર્ણ ખર્ચાઓ આપેલા હોય તો એનો દાખલો કેવી રીતે ગણવો એ આપણે જોશું.